મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરીના રાજકારણના પગલે ચૌધરી સમાજ હાલમાં આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાલમાં સાગરદાણ કૌભાંડમાં જેલ હવાલે છે, ત્યારે વિપુલ ચૌધરીને રાજકારણના હિસાબે જેલમાં પૂર્યા હોવાનું અર્બુદા સેના દ્વારા આક્ષેપ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અર્બુદા સેનાએ આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ઉપવાસ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે। અર્બુદા સેના અને વિપુલ ચૌધરીના સમર્થકોએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગણી કરાઈ છે। જો વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે 2 લાખ લોકો ઉમટી પડી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે અમે જે વિપુલભાઈને તે 10-15 વર્ષ જૂના કેસની અંદર ખોટી રીતે કિન્નાખોરીથી ધરપકડ કરી છે, એના વિરોધમાં ઘણા છેલ્લા લગભગ 1 મહિનાથી કન્ટિન્યુઅસ અમારો સમાજ આક્રોશિત છે અને વિવિધ જિલ્લાઓમાં, વિવિધ તાલુકાઓની અંદર 1253 ગામની અંદર ખાટલા પરિષદો કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, પણ આ સરકારને ખબર નહીં કયા અહમની અંદર રાચે છે કે જે વિપુલભાઈને કે ભાઈ આટલા વર્ષથી જે વડીર થયેલા હોય, કોઈ એ ના હોય, પાસ કરેલા હોય, તો અત્યાર સુધી શું કરતી હતી ગવર્મેન્ટ? આ ગવર્મેન્ટ એટલી અભણ છે જેને કોઈ પણ ભ્રષ્ટાચાર તપાસ કરતાં 15-15 વર્ષ લાગે, આટલા બધા અભણ છે? તો અમને આવી સરકાર ખપતી નથી અને જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીજી માર્ગે જલવત આંદોલન કરશું। પૂર્વ ગૃહમંત્રી અને